चलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। हूँ श्री अजमेरा साहेब, श्री जैन विद्यालय सुरेंद्रनगर थी आपने साथ कनेक्ट छू। आज आप धोरण 12 विज्ञान प्रवाह विषय भौतिक विज्ञान लेसन नंबर 1 विद्युत भारों और क्षेत्रों नो टॉपिक नंबर 1.6 समझवा जा रही है, जे कूलम्ब नो नियम छे। फ्रेंच वैज्ञानिक कूलम्बे बे विद्युत भारों वच्चे प्रवर्तता बल अंतरनो नियम सौप्रथम आपेल हतो, जे आपणे प्रश्न स्वरूपे नीचे मुजब समझीशुं। पहेला आपणे प्रश्न बोलीशुं अने समझीशुं लखीशुं। तो प्रश्न, कूलम्बनो नियम लखो अने तेने ए सदिश स्वरूप सॉरी अदिश स्वरूपे अने बी सदिश स्वरूपे समझाओ। तो आपणे एना आंसर माटे पहेला नियम लखशुं, नियम कूलम्बनो नियम अथवा तो नियम। बे बिंदुमां स्थिर विद्युत भारो वच्चे लागतुं विद्युत बल તે બે વિદ્યુત ભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। આ કૂલમ્બનો નિયમ કથન સ્વરૂપે અથવા તો શબ્દોમાં છે। તો આપણે કલ્પના કરી શકીએ કથન ઉપરથી કે અવકાશમાં બે બિંદુવત વિદ્યુત ભારો Q1 અને Q2 છે, એ બંને વચ્ચેનું અંતર સ્મોલ r છે, એવી યાદચ્છિક આકૃતિની કલ્પના કરીને તમે દોરી શકો। હવે એ આકૃતિની કલ્પના કરીને દોરી પછી હવે આપણે સમજૂતી આપીએ છીએ મિત્રો। સમજૂતીમાં શૂન્યાવકાશ કે હવા માટે આ વિદ્યુત બળ એટલે કે બંને વિદ્યુત ભારો એક Q1 અને બીજો Q2, એ બંને વિદ્યુત ભારો માટે એમ એકબીજાથી r અંતરે હોવાને કારણે આ લાગતું વિદ્યુત બળ નિયમ પરથી આપણે સૂત્રાત્મક રીતે નીચે પ્રમાણ લખી શકીએ। તો એ માટે વિદ્યુત બળ ચલે છે બે વિદ્યુત ભારો Q1 અને Q2 ના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, એ નિયમનો કથન છે જેને આપણે સૂત્રાત્મક રીતે સમીકરણ 1 વડે રજૂ કરેલ છે। ઓકે મિત્રો, હવે સમીકરણ 1 પરથી આપણે ચલે છે ની દિશાની લોપ કરીએ અને અચળાંક મૂકીએ તો આ સમીકરણ 1 નીચે પ્રમાણે થાય છે। F બરાબર K Q1 Q2 ડિવાઇડેડ બાય R સ્ક્વેર, જેમાં કે ને કુલમ્બ અચળાંક કહે છે, કુલમ્બનો અચળાંક છે જેનું પ્રાયોગિક મૂલ્ય કેવિટી સ્થાનના વિજ્ઞાનીકે શોધેલું હતું, કે બરાબર 8.9875 ઇન્ટુ 10^9 છે, ઇન્ટુ 10^9। વળી સીજીએસ એકમ પદ્ધતિમાં કે નો એકમ એટલે કે નું મૂલ્ય કે બરાબર 1 છે, આટલું સીજીએસ। અને કે ને આપણે શૂન્યાવકાશના પરાવિદ્યુતાંક સાથે લખીએ તો કે નું સૂત્ર આ સમીકરણ 3 પ્રમાણે મળે છે, કે બરાબર 1/4πε0 લેવામાં આવે છે, જેમાં εr ને શૂન્યાવકાશની પરમિટિવિટી પરાવિદ્યુતાંક કહે છે। વળી સમીકરણ 3 માં મિત્રો εr નું પ્રાયોગિક મૂલ્ય εr = 8.8875 × 10^-12 કુલમ્બ સ્ક્વેર × મીટર બાય ડિવાઇડેડ બાય ન્યુટન મીટર સ્ક્વેર છે। આ મૂલ્યને વ્યવહારમાં 8.9 × 10^-12 પણ લેવામાં આવે છે જે આપણે જાણીએ છીએ। તો સમીકરણ 2 હવે આપણે કેના મૂલ્યને 1/4πε0 ના પદમાં લખીએ તો સમીકરણ 3 નીચે સમીકરણ 2 નીચે પ્રમાણે થશે, f બરાબર 1/4πε0 ઇન્ટુ Q1/Q2 Q1 × Q2 ડિવાઇડેડ બાય r સ્ક્વેર। સમીકરણ 4, જે સમીકરણ 3 ઉપરથી કેનું મૂલ્ય સમીકરણ 2 માં મૂકવાથી આપણને મળે છે। હવે મિત્રો, જો બંને વિદ્યુત ભાર શૂન્યાવકાશ કે હવાને બદલે કોઈ હવા માધ્યમમાં રહેલા હોય તો શૂન્યાવકાશની પરમિટિવિટી εr ને બદલે તે માધ્યમની પરમિટિવિટી કે જેને εr કહેવામાં આવે છે, εr તે મૂકો એ મૂકતા સમીકરણ 4 આપણને નીચે મળી જશે, એટલે સમીકરણ 4 એ સમીકરણ 5 માં પરિણમ છે। તેથી મીડિયમ એટલે કે માધ્યમ માં લાગતું વિદ્યુતીય બળ Fm બરાબર 1/4πε0 × Q1/Q2 / r² સમીકરણ 5 આપણને કોઈ પણ માધ્યમ માટે તે માધ્યમમાં આ બંને વિદ્યુત ભારો વચ્ચે
લાગતું વિદ્યુત બળ દર્શાવે છે મિત્રો. તો મિત્રો તમને સમીકરણ 1 થી 5 સમજાણા છે. હવે સમીકરણ 4 અને 5 નો ગુણોત્તર લેતા આપણને સમીકરણ 6 મળશે. તો સમીકરણ 4 અને 5 નો ગુણોત્તર અહીંયા લેતા f ના છેદમાં fm is equal to epsilon divided by epsilon not is equal to er અથવા epsilon r is equal to capital k સમીકરણ 6 મળે છે. એ સમીકરણ 6 માં એપ્સિલોન આર ને તે માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી અથવા તે માધ્યમનો ડાયઇલેક્ટ્રિક અચળાંક k કહે છે. તો આ આપણે બંને વિદ્યુતભારોને જ્યારે શૂન્યાવકાશ કે હવાને બદલે કોઈ અવાહક માધ્યમમાં મૂક્યા અને તેમાં બળ શોધ્યું વિદ્યુતીય બળ અને એ બંને બળોની સરખામણી કરી ત્યારે આપણને સાપેક્ષ પરમિટિવિટી સાપેક્ષ પરમિટિવિટી મળી અને માધ્યમનો ડાયઇલેક્ટ્રિક અચળાંક મળ્યો એનું સૂત્ર આપણને સમીકરણ 6 માં દેખાય છે. ચાલ વળી મિત્રો સમીકરણ 4 સૂચવે છે કે કોઈ પણ અવાહક માધ્યમમાં મૂકેલા બે વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ તેટલા જ અંતરે શૂન્યાવકાશમાં રાખતા મૂકતા તેમની વચ્ચે લાગતા વિદ્યુત બળ કરતા કેમાં ભાગનું હોય છે અથવા કૌંસમાં 1/k નું હોય છે એ આના ઉપરથી આપણે જોઈ શકીએ. સમીકરણ 6 પરથી આપણે જોઈ શકીએ અને તેથી આપણે લખી શકીએ અહીંયા કે ધેરફોર fm is equal to f by k સમીકરણ નંબર 7. સમીકરણ 7 સુધી આપણે કુલમ્બના નિયમને અદિશ સ્વરૂપે સમજ્યા છે બરોબર. હવે આપણે બી વિભાગમાં કુલમ્બના નિયમને સદિશ સ્વરૂપે સમજવાનું છે. તો મિત્રો હવે આપણે કુલમ્બના નિયમને સદિશ સ્વરૂપે સમજીએ.